गुड मॉर्निंग। प्रकरण 13 માં આજે આપણે આગળ વધીશું। ગયા લેક્ચરમાં આપણે ભારતનું વિહાત્મક સ્થાન, તેના પાડોશી દેશ વિશે વિગતવાર માહિતી લીધી। આજે આપણે પૃથ્વીની સંરચના વિશે જાણીશું કે પૃથ્વી પર અત્યારે જે ખંડ છે બધા, એ શું પહેલા આવી રીતે જ હતા, શું એમાં ફેરફાર થયો, તો કેવો ફેરફાર થયો અને આ કેવી રીતે થાય છે, આ જે ફર્ક પડી રહ્યો છે, વિવિધ ખંડો છે, દેશો છે, દેશની સીમાઓમાં જે ફર્ક પડી રહ્યો છે એ કેવી રીતે છે, તો પૃથ્વીની સંરચના વિશે આજે આપણે જાણીશું। તો પહેલા જોઈએ કે પૃથ્વીની સંરચનાની આપણે વાત કરીએ તો એક પ્રશ્ન થાય કે શું પૃથ્વી પહેલા આવી જ હતી, શું આવી રીતે જ આ બધા દેશ જ્યાં છે ત્યાં જ હતા, શું આ સમુદ્ર પણ જ્યાં છે ત્યાં એવી રીતે જ બધું હતું કે પછી કંઈક અલગ હતું। તો આપણે વાત કરીએ તો કે ભૂપૃષ્ઠનું જે સ્વરૂપ છે, પૃથ્વી પર જે આવરણ છે, ભૂપૃષ્ઠ એટલે કે ઉપરનું આવરણ જે ઉદ્વાકાર છે, જે અનિયમિત આકાર ધરાવે છે, તેમાં વિવિધ પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો સમાવેશ થાય છે, તેને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ। તો એનું જે સ્વરૂપ છે એ શું પહેલા આવું જ હતું, ના તો આવું નહોતું, તો ફર્ક પડ્યો તો કેવી રીતે પડ્યો, બે પરિબળો છે જેના કારણે શક્ય બન્યું છે કે પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા, પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન, આ બે ક્રિયાઓ છે કે જે પૃથ્વીના અંદર થઈ રહી છે અને જે પૃથ્વીની બહાર જે બહારનું જે હલનચલન છે તે, એમાં જે અંદર જે પ્રક્રિયાઓ થઈ રહી છે તે પણ વધુ જવાબદાર છે। પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા, સંચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ફરવું, સંચલનનો મતલબ એમ થાય છે કે તો પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે જેનાથી તેના સ્વરૂપમાં ફરક પડ્યો છે, તફાવત જોઈ શકાય છે। તો જે આ બંને પ્રક્રિયાઓ છે, ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન, આ બંને પ્રક્રિયાઓને પરિણામે બે પ્રકારની અસરો થાય છે, એ અસરો વિનાશક પણ હોય છે અને ક્યારેક એ અસરો રચનાત્મક પણ હોય છે। તો આ વિનાશક અસરો એટલે શું ને રચનાત્મક અસરો એટલે શું, વિનાશક અસરો એટલે કે કોઈ પેટનું તૂટવું કે પછી જ્વાળામુખી કે ભૂકંપ જેવા વિનાશો થવા, અને રચનાત્મક એટલે કે કંઈક નવું સર્જન થવું, ઘણી વાર આ પ્લેટો એકબીજાથી ટકરાઈને ગેડ બનાવે છે, એકબીજા પર ચડે છે તો ત્યારે વિવિધ પર્વતોનું પણ સર્જન થતું હોય છે, એટલે રચનાત્મક એનો મતલબ કે સર્જનાત્મક, અને વિનાશક એટલે કે કંઈક વિનાશ, કંઈક નુકસાન થાય તે પણ બને છે। એટલે પૃથ્વીના જે સ્વરૂપમાં ફરક પડ્યો છે બે પ્રક્રિયાઓના લીધે, કે પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા જે પૃથ્વીમાં જે જમીનના અંદર નીચેના પડમાં જે ક્રિયાઓ થઈ રહી છે, જે ફેરફાર થઈ રહ્યો છે, એ પ્લેટો છે જે પ્લેટો એક તરફથી બીજી તરફ ખસી રહી છે, ક્યાંક એ ફેરફારના લીધે ક્યાંક બાહ્ય ચલન, બાહ્ય હલનચલનના પરિણામે આ બે પ્રકારની અસરો જણાય છે, જે વિનાશક પણ હોય છે અને રચનાત્મક પણ હોય છે। હવે છે કે ભાઈ પ્લેટો શું છે તે પણ આપણે સમજીએ, ત્યાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું। તો કે આ પ્લેટો શું છે, તો ભાઈ પૃથ્વીના પોપડાના જે પૃથ્વીનો પોપડો છે, જે બહારનો ભાગ આપણે કહીએ છીએ, જે ઉપરનું પડ છે, એનાથી નીચે અંદર જઈએ ત્યાં એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો આવેલા છે, એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો આવેલા છે। આ ખડકો શું કરે છે, ત્યાં અંદર તરી રહ્યા છે, એ ખડકો તરી રહ્યા છે, જે ખડકો કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે, કિરણોત્સર્ગી પ્રક્રિયા, કારણ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી અંદરથી તો ગરમ છે, પહેલાં તો પૃથ્વીનો ગોળો અતિશય ગરમ હતો, ધબધબતો ગોળો હતો આપણે એવું માનતા હતા, અને જે હતું ધીરે ધીરે પૃથ્વી ઠંડી પડતી ગઈ, તો પૃથ્વીના પેટામાં અતિશય ગરમી છે, એ કિરણોત્સર્ગી જે પ્રક્રિયા થઈ રહી છે તેના લીધે આ જે ખડકો તરી રહ્યા છે તે સંવહનિક તરંગોના લીધે એટલે કે ઉપરની તરફ ઘસી ધસી રહ્યા છે, આ સંવહનિક તરંગો ઉત્પન્ન થાય છે, તેનાથી ભૂસપાટી ઉપર આ ખડકો ખસી રહ્યા છે, ભૂસપાટી પર આવી રહ્યા છે, અને એ સપાટી તરફ આવે છે ત્યારે શું થાય છે કે ભૂકવચ તરફ આ તરંગો દ્વારા ઉપરનું પડ ફાટી જાય છે, ઉપરનું પડ ફાટી જતા મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે। તો ફરીથી સમજીએ કે પૃથ્વીના પોપડામાં એટલે કે એના નીચેના ભાગમાં, પૃથ્વીના પોપડાના નીચેના ભાગમાં એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો આવેલા છે, ની
અંદર કિરણોત્સર્ગી પ્રક્રિયા થઈ રહી છે ગરમીના કારણે. આ ખડકો સંવહન તરંગો ઉત્પન્ન કરી રહી છે. સંવહનિક વહન કરવું એટલે કે એક તરફ જવું એટલે આગળ વહેવું. તો આ ખડકો ઉપરની તરફ વધી રહ્યા છે. એ તરંગોના લીધે સંવહનિક તરંગો ઉત્પન્ન કરે છે અને ભૂસપાટી પર આ ખડકો જે તરતા ખડકો છે તે ઉપરની તરફ જવાની કોશિશ કરી રહ્યા છે અને ભૂ કવચ એટલે કે પૃથ્વીના કવચ ઉપર જતા આ તરંગો ઉપરનું જે પડ છે એ ફાડીને મોટામાં મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે. એ ઉપરનું કવર એટલે કે ઉપરનું કવચ ફાડીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે. તેને શું કહેવામાં આવે છે? મૃદાવરણીય પ્લેટો. આવી પ્લેટો કુલ 7 પ્લેટો છે. એક પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. એટલે તમારે આ 4-7 જે પ્લેટો છે એને પ્લેટોને પણ કહેવાય છે લિથોસ્ફીરિક પ્લેટ, એને મૃદાવરણીય પ્લેટો પણ કહેવાય છે. કુલ 7 છે. ફરીથી એકવાર એના નામ જોઈએ. પહેલી છે પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આ પ્લેટો છે એ પહેલા બધી જે ભૂમિખંડ હતો એ જોઈન્ટ હતો અને એના પછી જે પૃથ્વીમાં પ્રક્રિયાઓ થઈ રહી છે એના કારણે આ પ્લેટો વિભાજિત થઈ અલગ અલગ ટુકડાઓમાં વહેંચાઈ ગઈ. એ આપણે આના પછી આવે છે એ પણ જોઈએ. હવે એકબીજાથી આ જે પ્લેટો છે એ ક્યારેક શું કરે છે? આ જે પ્લેટો છે એ 3 પ્રકારની છે. ક્યારેક એકબીજાથી દૂર ખસે છે, ક્યારેક એકબીજાથી દૂર ખસે છે, તો ક્યારેક એવું બને છે કે એકબીજાના નજીક આવે છે અને ક્યારેક એવું બને છે કે એકબીજાના એક જ જગ્યાએ સીધી નહીં પણ અલગ અલગ જગ્યાએ એટલે કે દૂર ખસીને એકબીજાથી અતિશય દૂર થાય છે. આ જે છે સામસામે વિરુદ્ધ દિશામાં ખસી રહી છે. જ્યારે તમે આ જુઓ છો કે આ પ્લેટો ભેગી થઈ રહી છે તો આ એની સ્થિતિના લીધે એની ગતિવિધિના લીધે એનો પ્રકાર પાડવામાં આવ્યો છે. તો એ એકબીજાથી દૂર ખસતી જે પ્લેટ છે જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં દૂર ખસી રહી છે તેને અપસારી પ્લેટ કહે છે. અપસરણ એટલે કે દૂર જવું. એ દૂર જઈ રહી છે પ્લેટોને અપસારી પ્લેટ કહે છે જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં દૂર જઈ રહી છે. અભિસરણ, અભિસરણ એટલે કે નજીક જવું એટલે આ પ્લેટોને અભિસારી પ્લેટ કહે છે જે એકબીજાના નજીક આવે છે અને ઘેર બનાવે છે. જેમ તમે જો એક પ્લેટ ઉપર બીજી પ્લેટ ખસે છે, એક પ્લેટના ઉપર બીજી પ્લેટ ચડે છે એટલે આવી પ્લેટના લીધે પર્વતોનું નિર્માણ થાય છે અને જે આ ખસતી પ્લેટો છે એના લીધે સ્તરભંગ થાય છે. આનાથી શું થાય છે? સ્તરભંગ થાય છે એટલે કે છૂટા પડે છે. આ જે સ્તર છે તૂટે છે, ભંગ થાય છે, વિભાજિત થાય છે. અહીંયા શું થાય છે? ગેડીકરણ થાય છે એટલે એકબીજાના ઉપર જોઈન્ટ થાય છે. તમે જુઓ છો અહીંયા એટલે ગેડીકરણ થાય છે. તો આ પ્લેટો છે એ પણ 3 પ્રકારની છે. એકબીજાથી દૂર ખસતા જે સ્તરભંગ થાય છે તે પ્લેટોને અપસારી પ્લેટો કહે છે. વિરુદ્ધ દિશામાં ખસી રહી છે, સ્તરભંગ થાય છે તેને અપસારી પ્લેટ કહેવાય છે. અપસરણ એટલે કે દૂર જવું. હવે એકબીજાની નજીક આવતા ગેડીકરણ થાય છે તે પ્લેટોને અભિસારી પ્લેટ કહે છે. અભિસરણ એટલે કે નજીક આવવું એટલે કે એક પ્લેટના પર બીજી પ્લેટ ચડે છે ત્યારે પર્વતોનું નિર્માણ થાય છે. હવે જે આ પ્રકારની પ્લેટોની જે ગતિવિધિઓ છે એ લાખો વર્ષોથી ચાલુ હતી. આ પ્લેટોની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકાર અને સ્થાન ફેર થયા છે. એના લીધે વિવિધ ભૂમિખંડોના આકાર બદલાયા છે અને એક ભૂમિખંડ ખસીને બીજા ભૂમિખંડ સુધી પહોંચ્યો છે, ક્યાંય ને ક્યાંય ખસતો રહ્યો છે. તો એકબીજાથી વિપરીત દિશામાં જે ખસી જવાની પરસ્પર પ્રક્રિયા છે તે પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. આ જે પ્લેટો ખસી રહી છે એ શાના માટે જવાબદાર છે? કે આપણે જે કંઈ ભૂકંપીય કે જ્વાળામુખીય જે પ્રક્રિયાઓ જોઈએ છીએ તે આ પ્લેટોના ખસવાથી થાય છે. આ પ્લેટો ખસે છે ત્યારે ભૂકંપ કે જ્વાળામુખી જેવી વિનાશક પ્રક્રિયાઓ આપણે ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ.
હવે જે સરકતી અને ખસતી પ્લેટો એકબીજાથી ટકરાઈને પર્વતોનું નિર્માણ કરે છે, સરકતી અને ખસતી પ્લેટો જો એકબીજાથી ટકરાય છે, નજીક આવે છે અને ટકરાય છે તો શું કરે છે? પર્વતોનું નિર્માણ કરે છે, પર્વતોનું નિર્માણ થાય છે અને પ્લેટો દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોના ફાટાઓનું નિર્માણ થાય છે। જો આ પ્લેટો દૂર ખસે છે તો વચ્ચે ફાટાઓ પડે છે, સ્તરભંગ થાય છે એટલે ક્યાંક ટકરાઈને નજીક આવે છે તો પર્વતોનું નિર્માણ થાય છે અને દૂર ખસે છે તો ભૂમિખંડો અને મહાસાગરોનું નિર્માણ પણ થાય છે। આ પણ દૂર ખસી રહી છે એટલે એક પ્લેટ ખસીને બીજી જગ્યાએ જાય છે તો મહાસાગરોનું નિર્માણ થાય છે, જેમ આપણે કહ્યું અરબ સાગરનું પણ થયું હતું કે ત્યાં એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આવશે। અરબ સાગર જે આપણે થયો છે એ બાજુ પણ એક પ્લેટના ટકરાવાથી થયું હતું અને અમુક ભાગ છે એ પાણીમાં ડૂબી ગયો એટલે। તો હવે છે કે સરકતી અને ખસતી પ્લેટો એકબીજાની સાથે ટકરાય છે તો પર્વતોનું નિર્માણ થાય છે અને પ્લેટો દૂર ખસે છે ત્યારે ભૂમિખંડો અને મહાસાગરના ફાટાનું નિર્માણ થાય છે। આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે, આ ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે એટલે તેને રૂપાંતરિત પ્લેટ કહે છે। આપણને એમ થાય છે કે ચલો કે આપણે જે કઈ બી ખંડની વાત કરીએ, એશિયા ખંડ હોય, યુરોપ હોય કે ઉત્તર અમેરિકા હોય કે દક્ષિણ અમેરિકા હોય, કોઈ પણ હોય, શું આ બધા એમને એમ જ છે? એમના જે સ્થળો છે કે એની જે જગ્યા છે કે આપણે જે બોર્ડર આપી છે કે આટલાથી આટલા સુધી ભારત છે કે શું આમાં ફર્ક પડે છે? તો 100% પડે છે। અત્યારે આપણે જાણીએ છીએ કે હિમાલયનું જે ઊંચાઈ છે એ પણ વધતી રહી છે તો શાના કારણે? આ ગેડી કારણ, જે નજીક આવતી જશે તો એની ઊંચાઈ વધતી જશે। ઘણી એવી પ્લેટો છે કે એક પ્લેટને બીજા પ્લેટથી દૂર કરી રહી છે તો આ ખંડો એકબીજાથી દૂર પણ જવાની શક્યતાઓ વધી રહી છે। તો આપણને આમ દેખાતી શાંત પૃથ્વી એ શાંત નથી, એના અંદર કંઈકનું કંઈક ચાલી રહ્યું છે। આ પ્લેટો દ્વારા કોઈના કોઈ ખંડ એકબીજાથી કાં તો નજીક આવી રહ્યા છે કાં તો દૂર જઈ રહ્યા છે। તો આમાં આપણે આટલી જાણકારી લીધી કે ભાઈ આ ત્રણ પ્રકારની પ્લેટો હોય છે, એની ગતિવિધિના કારણે ત્રણ પ્રકાર છે કે ભાઈ અપસારી, અભિસારી અને રૂપાંતરિત। અને મૃદાવળી પ્લેટો આપણે ગણીએ તો કુલ સાત પ્લેટો છે। તો એક છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ। હવે આ પ્લેટો જે ખસી રહી છે ના એકબીજાથી જઈ રહી છે, દૂર જઈ રહી છે કે નજીક આવી રહી છે, એનાથી ભવિષ્યમાં પણ કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ રહે છે। જો આ પ્લેટો છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસે છે, અપસરણ કરે છે તો સ્તરભંગ થાય છે એટલે તેને અપસારી પ્લેટ કહે છે। એકબીજાના નજીક આવે છે, અભિસરણની પ્રક્રિયા થાય છે તો ક્યાંક પર્વતોનું નિર્માણ થાય છે, ગેડીકરણ થાય છે તો આને અભિસારી પ્લેટ કહે છે। પણ આ પ્લેટો નિરંતર ખસતી રહે છે અને અલગ અલગ ભૂમિખંડો એકબીજાથી દૂર જઈ રહ્યા છે તો એને રૂપાંતરિત પ્લેટ પણ કહે છે। હવે આપણે જોઈએ કે ભાઈ પૃથ્વીની સંરચના, બે પ્લેટો ખસે છે, વિવિધ પ્લેટો આવેલી છે આખા પૃથ્વી પર, કે સાત પ્લેટોની વાત કરી, પણ હવે શું આ પ્લેટો પહેલાં આમને આમ જ હતી? આ સાત પ્લેટો જ્યાં છે એમ જ હતી? શું આ બધા ખંડ જે છે એ પહેલાં હતા એવા જ હતા? નહીં, એમાં પણ ઘણો બધો ફરક પડ્યો છે। કરોડો વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો કરોડો વર્ષ પહેલાની વાત છે કે આપણે તો પહેલાં સમજતા હતા, ખ્યાલ છે કે પૃથ્વી એક અગ્નિરૂપી ગોળો હતો, ધબધબતો ગોળો, એ શાંત થયો, ઠંડો થયો, પછી કે ભાઈ ત્યાં જીવ સૃષ્ટિ જમીન કહેવાય છે કે ભાઈ પહેલાં જમીન ઉપર સરકતા જીવો પહેલાં આવ્યા, આ બધી વાતો આપણે સાંભળેલી પણ છે। તો કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર પેન્જિયા નામનો એક ભૂમિખંડ હતો, જે અત્યારે આપણે સાત ખંડની, સાત પ્લેટોની વાત કરી, અલગ અલગ ખંડોની વાત કરીએ છીએ, એ પહેલાં નહોતા, પહેલાં સમગ્ર એક જ ભૂમિખંડ હતો, ફક્ત જમીનનો એક મોટો ટુકડો, એક મોટો ભૂમિખંડ હતો જેને પેન્જિયા નામ આપવામાં આવ્યું હતું। પેન્જિયા નામનો એક ભૂમિખંડ હતો, તે બે ભાગમાં સમય જતાં જે આ પ્લેટો ખસે છે, જે ભાગ થાય છે, જે ફાટાઓ પડે છે, એકબીજાથી દૂર ખસે છે, આ રૂપાંતરિત પ્લેટો છે જે ભૂમિખંડોને અલગ પાડે છે, તો એના કારણે જે પેન્જિયા નામનો મોટો ભૂમિખંડ હતો તે બે ભાગમાં વિભાજિત થઈ ગયો, બે ભાગમાં વિભાજિત થયેલો ઉત્તરનો જે ભાગ હતો તેને લોરેશિયા કહેવામાં આવ્યું અને જે નીચેનો ભાગ હતો તેને ગોંડવાનાલેન્ડ નામ આપવામાં આવ્યું। તો આ જે લોરેશિયા છે અને ગોંડવાનાલેન્ડ આ રીતેના બે ભાગ થયા, એના ઉપરના ભાગને લોરેશિયા અને નીચે જે હતો એ, એટલે કે દક્ષિણ ભાગમાં જે હતો એ ગોંડવાનાલેન્ડ
नाम આપવા માંગુ આ બે ભૂમિખંડો હતા હવે આ બે ભૂમિખંડો અહીંયા જે સમુદ્ર છે જે અહીંયા ફાટો પડેલો છે જળ છે તેને તેથી સમુદ્ર કહેવામાં આવતું હતું હવે આપણે સાંભળેલું છે જાણીએ છીએ કે ભારત એક ગોંડવાનાલેન્ડનો એક ભાગ હતો વર્ષો પહેલાની વાત કરીએ તો ગોંડવાનાલેન્ડનો ભારત એક ભાગ હતો તો અત્યારે આપણે કહીએ કે એ ભાગ તો અહીંયા દક્ષિણમાં હતો તો પછી અત્યારે આપણે એશિયા ખંડમાં ભારત એશિયા ખંડનો ભાગ કેવી રીતે ગણાય છે તો ચલો એ પણ જોઈએ તો કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રિયન પ્લેટ આમાં બે ભાગ હતા એમાં આ પ્લેટ હતી સમજો કે જે ઉપરનો ભાગ છે એમાં ઉત્તર અમેરિકા યુરોપ અને એશિયા એ ઉપરના ભાગમાં હતા નીચેની વાત કરીએ તો દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા તો જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી જે ગોંડવાનાલેન્ડ સાથે જે એમાં જોડાયેલી હતી એ પ્લેટ કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તરની તરફ સરકવા લાગી અહીંથી આ પ્લેટ ખસીને ઉત્તરની તરફ સરકવા લાગી હવે ઉત્તર ગોળાર્ધની મોટી પ્લેટ હતી કઈ પ્લેટ યુરેશિયન પ્લેટ એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ નીચે દક્ષિણમાં ગોંડવાનાલેન્ડની ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉપરની તરફ સરકીને લોરેશિયામાં આવેલી જે યુરેશિયન પ્લેટ છે એનાથી ટકરાઈ હવે આ બંને પ્લેટના ટકરાવાથી તેથી સમુદ્રમાં હિમાલયનું નિર્માણ થયું અને ભારત જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ હતો એ ઉપર યુરેશિયન પ્લેટ સાથે ટકરાયો અને એની સાથે જોઈન્ટ થયો અને એના ટકરાવાથી તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું હવે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું તો હિમાલયની જે પર્વત શ્રેણીઓ છે એ શું છે એ નિર્માણ થઈ કેવી રીતે આપણે જોયું કે દક્ષિણમાંથી ગોંડવાનાલેન્ડની એક ભાગ જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ઉપરની તરફ ઉત્તરની તરફ લોરેશિયાની એક પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે જઈને ટકરાઈ એના ટકરાવાથી તેથી સમુદ્રમાં હિમાલયનું નિર્માણ થયું અને ભારત અત્યારે એશિયા ખંડનો ભાગ ગણાય છે તો જે આ પર્વતમાળા છે હિમાલયની જે પર્વત શ્રેણીઓ છે એની પણ ઘણી વિશેષતા છે એનાથી આપણને ફાયદો પણ થયો છે તો એ છે દક્ષિણ એક વિશાળ ખીણ બનાવે છે હિમાલયની જે પર્વતમાળાઓ છે એ પર્વતમાળાઓથી નદી એટલે કે હિમ પર્વત છે હિમાલય બરફનો બનેલો છે તેમાં વરસાદના લીધે બરફ ઓગાળવાના લીધે નદીઓનું પાણી નીચેની તરફ ઘસે છે નીચેની તરફ જ્યારે ઘસડાઈને આવે છે પાણી ત્યારે એક સાંકડો રસ્તો બનાવે છે અને એ ઘસારાના લીધે સાંકડો ઊંડો રસ્તો બને છે તેને ખીણ કહેવાય છે તો જે હિમાલયની પર્વત શ્રેણીમાંથી દક્ષિણે નીચેની તરફ વિશાળ ખીણ બની છે અને એ ખીણમાં ઉત્તર દક્ષિણની નદીઓનો કાપ ફેલાયો છે જે ઉપરથી અને દક્ષિણ તરફથી જે નદીઓ આવે છે એનો જે કાપ છે એ ફળદ્રુપ કાપ જે જમીનની ફળદ્રુપતા વધારે છે એ કાપ ફેલાયો છે અને તેના લીધે ત્યાં વિશાળ મેદાનની રચના થઈ આપણે જોયું હતું ને કે કર્કવૃતના ઉપરના ભાગમાં જોયું હતું ને હિમાલયની પર્વત શ્રેણીના નીચે તો ત્યાં ઉત્તરનું મેદાન હતું એ ઉત્તરનું મેદાન એ વિશાળ મેદાન છે તેને ગંગારું મેદાન પણ કહે છે જેમાં વધુ પ્રમાણમાં કાપ છે હવે વાત કરીએ કે ગંગારું મેદાન આવે કેવી રીતે નિર્માણ થયું તો હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરીએ નીચે ત્રિકોણાકાર જે ભાગ છે એમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને ઉત્તર પશ્ચિમના ભાગમાં વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને ઉત્તર પશ્ચિમના ભાગમાં એક જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું તેના કારણે ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તેનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થયો નિમજ્જિત થવું એટલે કે ડૂબી જવું આ અરબ સાગરની વાત છે ફરીથી જોઈએ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ આપણને કોઈ પણ શબ્દ આવે ત્યારે આપણે નકશામાં તરત યાદ આવી જવું જોઈએ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાં હતો તો કર્કવૃતથી નીચેના ભાગમાં જે ત્રિકોણાકાર ધરાવે છે જે સાંકડો ભાગ છે જે દ્વીપકલ્પીય છે ત્યાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે તો એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આપણે ભારતના નીચેના ભાગની વાત કરીએ ભારતનો નીચેનો ભાગ જે આપણે વાત કરીએ એની વાત છે એટલે બધી ટેકરીઓ આવેલી છે ઉચ્ચ પ્રદેશો આવેલા છે તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં એટલે ઉપરથી પશ્ચિમની તરફ એટલે આ બાજુના ભાગમાં જે આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યાં
तो एक मोटो ज्वाळामुखी एक ज्वाळामुखी नु प्रस्फोटन थयु एटले उच्च प्रदेश नो पश्चिम भाग जे उच्च प्रदेश हतो एनो पश्चिम भाग तूटीने निमज्जित थयो एटले के डूबी गयो अने परिणामे अरब सागर नु निर्माण थयु परिणामे अरब सागर नु निर्माण थयु હવે અરબ સાગરનું નિર્માણ થયું એટલે શું થયું પશ્ચિમ ઘાટ સુસ્પષ્ટ બની ગયો પશ્ચિમ ઘાટ સરસ રીતે અહીંયા હતું ને પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ અહીંયા પશ્ચિમ ઘાટ અને એની તરફ આપણે જોઈશું ને કે પૂર્વ ઘાટ હતો તો એના લીધે અરબ સાગરનું નિર્માણ થયું એટલે પશ્ચિમ ઘાટ સુસ્પષ્ટ થયો એટલે સ્પષ્ટ દેખાવા લાગ્યો તો આ જે છે તે હિમાલયનું નિર્માણ કેવી રીતે થયું અને હિમાલયના નિર્માણના પછી વિવિધ નદીઓનો કાપ ઠરવાયો ખીણ બની અને ઉત્તરનું ફળદ્રુપ મેદાન જેને આપણે ગંગાનું મેદાન કહીએ છીએ તેવું મેદાનનું નિર્માણ થયું સાથે સાથે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો એ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું ક્યાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમ દિશામાં આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એની ઉત્તર પશ્ચિમ દિશા આ દિશામાં ક્યાં અહીંયા એક જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું હવે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું એટલે જે પશ્ચિમ ભાગ હતો ઉચ્ચ પ્રદેશનો એ તૂટીને નિમજ્જિત થયો એટલે કે ડૂબી ગયો અને એના કારણે અરબ સાગરનું નિર્માણ થયું અને પશ્ચિમ ઘાટ સુસ્પષ્ટ દેખાવા લાગ્યો હવે જે ભારતના ભૂમિખંડમાં વિવિધતા તો ભારતના ભૂમિખંડમાં વિવિધતા કઈ કઈ રીતે છે તો સૌથી જોઈએ કે આપણે ઉત્તરમાં પર્વતમાળાઓ આવેલી છે આપણે ભારતના નકશામાં જોયું હતું કે અહીંયા ઉત્તરમાં અહીંયા વિવિધ પર્વતમાળાઓ છે આપણે જોયું હતું કે એ બધી પર્વતમાળાઓ ફેલાયેલી છે તો ઉત્તરમાં વિવિધ પર્વતમાળાઓ આવેલી છે તેમાં શું છે આ પર્વતમાળામાં શું છે તો ભાઈ ઉચ્ચ પ્રદેશો છે શિખરો છે ઘાટ છે વગેરે આ પર્વત શ્રેણીઓમાં છે ઉત્તરના ભાગમાં મેદાનોમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્ર જેવી નદીઓ છે આપણે ઉત્તર હિમાલયની વાત કરીએ તો આમ જઈએ છીએ ઉપરથી આમ જઈએ છીએ પર્વતમાળા છે ત્યાંથી સેર નીચે આવે છે તો ગંગા યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે એના લીધે ગંગાનું મેદાન એટલે કે ફળદ્રુપ મેદાન બન્યું છે તો તેના પછીની વાત એ મેદાન શું છે કાપથી બનેલું ફળદ્રુપ મેદાન છે કારણ કે આ નદીઓનો કાપ ત્યાં ઠરવાય છે હવે છે કે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ તો દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશની પણ વિશેષતા છે તો દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ છે પ્રાચીનતમ છે જૂનો છે તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો ગણીએ આ બે ગણીએ તો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે તટીય મેદાનો તો આપણે શબ્દ સમજીએ તટીય એટલે કે કિનારાના મેદાનો કિનારાના મેદાનો હવે કિનારાના મેદાનોની વાત કરીએ તો અહીંયા કિનારો છે અહીંયા સમુદ્ર છે અહીંયા બંગાળની ખાડી છે આ બાજુ બંગાળની ખાડી છે પૂર્વમાં અહીંયા પશ્ચિમમાં અરબ સાગર છે નીચે હિંદ મહાસાગર છે તો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે જે ત્રિકોણાકાર ધરાવે છે જે સાંકડો છે એનો બધો ભાગ ક્યાં છે દરિયાના કિનારે આવેલો છે એટલે કે તટીય ભાગ છે તટીય મેદાનો ત્યાં નિર્માણ થયા છે તો આ છે ભારતની વિવિધ વિશિષ્ટતા વિવિધતા કે ભારતનું સ્થાન કેવી રીતે આજે અત્યારે જેનું સ્થાન છે કેવી રીતે નિર્માણ પામ્યું કયા કારણોથી ભારતમાં જે ઉત્તરના મેદાનો રચાયા પર્વત શ્રેણીઓ રચાઈ કયા કારણોથી અરબ સાગરનું નિર્માણ થયું પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ એ આપણે એના તટીય મેદાનોનો લાભ લઈ શકીએ છીએ તો આ પૃથ્વીના અંદર ચાલતી વિવિધ પ્રક્રિયાઓનું જ પરિણામ આ છે એ પ્રક્રિયાઓને પરિણામે આપણે ભારતને એક આગું ભારતનું એક આગવું સ્થાન જે પૃથ્વીમાં છે આપણે મેળવી શક્યા છીએ વિવિધ આબોહવા વિવિધ વનસ્પતિઓ વિવિધ વન્યજીવનનો લાભ પણ આપણે લઈ શક્યા છીએ તો આ ચેપ્ટરમાં આપણે ભૂસંચલનીય તકતીઓ એટલે કે અપસારિક પ્લેટ અભિસારિક પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ વિશે જોયું ત્યારબાદ જે સાત પ્લેટો છે તેના વિશે માહિતી લીધી હવે વાત છે કે બે જે હતા ખંડ જે બે ભાગ પડે એક મૂળ એક ભાગ હતો પેન્જિયા એમાંથી બે ભાગ પડ્યા એક ભાગ હતો લોરેશિયા અને બીજો ભાગ હતો ગોંડવાનાલેન્ડ હવે ભારત તો કે ગોંડવાનાલેન્ડનો જે ભાગ હતો લોરેશિયામાં ઉત્તર અમેરિકા યુરોપ અને એશિયા આવેલા હતા ગોંડવાનાલેન્ડમાં દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા હતા
હવે ગોંડવાના લેન્ડમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉપર યુરેશિયન પ્લેટને જઈને ટકરાઈ અને એના ટકરાવાથી ટેથિસ સમુદ્રમાં હિમાલયનું નિર્માણ થયું. હિમાલયના નિર્માણના કારણે ખીણોનું નિર્માણ થયું, ત્યાંની નદીઓનો કાપ ઠરવા એટલે ઉત્તરનું મેદાન બન્યું. હવે દક્ષિણની વાત કરીએ તો ત્યાં જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું ઉત્તર પશ્ચિમ દિશામાં. એ જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે અરબ સાગરનું નિર્માણ થયું તો પશ્ચિમ ઘાટ પણ સુસ્પષ્ટ બન્યું. હવે દક્ષિણના દ્વીપકલ્પીયની વાત કરીએ મેદાની, તો ત્યાં પણ બે સ્વરૂપો છે, પૂર્વ અને પશ્ચિમ છેડા પર તટીય મેદાન એટલે કે કિનારાના મેદાન, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. તો આ જે મેદાન કિનારાના મેદાનો પણ આપણને મળ્યા છે. તો ભારતમાં આ વિશિષ્ટ સ્થાન આપણે આ પૃથ્વીની સંરચનાના કારણે મેળવી શક્યા છીએ. આ જે પ્રશ્નો છે આમાંથી જે કંઈ બી પ્રશ્નો નીકળે છે, આ સાત પ્લેટો વિશે તૈયાર કરો, આ પ્લેટોની વ્યાખ્યાઓ તૈયાર કરો અને પૃથ્વી એટલે કે ભારતનું નિર્માણ કેવી રીતે થયું તેના વિશે વિગતવાર તૈયારી કરતા રહો. જેટલું ચાલે છે તેટલું વિગતવાર તૈયાર કરો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર તરફ જઈશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.